સુરતના વરાછા વિસ્તારમાં વેપારીને વ્યાજખોરો દ્વારા માર મારી પીડિતા પાસેથી ધંધાની દુકાન અને ગોડાઉન બળજબરી રીતે ખોટી રીતે તેના સાટાખાટા કરાવી લીધા અને હજુ બીજા રૂપિયા માટે પરિવારના સભ્યો તેની પત્ની અને પુત્રીનું ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી લઈ જવાની કોશિશ કરી હતી. સદનસીબે બાળકી અને મહિલા દ્વારા બૂમાબૂમ કરાતા લોકોના ટોળા એકઠા થઈ જતા વ્યાજખોરો તેઓને ત્યાં મૂકી ભાગી ગયા હતા. વ્યાજખોરો દ્વારા આપેલા 50 લાખના બદલે 3.5 કરોડ વ્યાજના પેટે અને પેનલ્ટી પેટે રૂપિયા જેટલા વસૂલ કરી ચૂક્યા છતાં હજુ સુધી હેરાન કરતા આખરે પરિવાર ન્યાય મેળવવા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. પરિવારના છેલ્લા 1 અઠવાડિયાથી વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, પરંતુ વ્યાજખોર વરાછા વિસ્તારમાં મોટું માથું હોવાથી પોલીસ તેના પર કડક કાર્યવાહી કરવાને બદલે સામાન્ય કલમ લગાવી વ્યાજખોરને છાવડી રહી છે. સાથે જ આ વ્યાજખોરોના કારણે અગાઉ પણ 4 જેટલા વેપારીઓ આપઘાત કરી ચૂક્યા છે. આ પરિવારને વારંવાર ધમકી મળતા પરિવાર ભયના ઓઠામાં જીવી રહ્યો છે. આખરે પરિવાર અને અન્ય ભોગ બનેલા લોકો વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરે અને ખુલ્લેઆમ ફરતા વ્યાજખોરોને પકડે તે માટે પોલીસ કમિશનર ખાતે પહોંચી ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. માં હેતલ અગ્રવાલ છે મારું નામ. મારા મમ્મી ને પપ્પા ને બધાને બહુ ટોર્ચર કરે છે. ભાઈ નિલેશ કાછડિયા એ બહુ ટોર્ચર કરે છે. આખા મારા આખા પરિવારને મારવાની ધમકી આપે છે કે તા ભાઈને કિડની વેચી નાખીશ, મારા તા પપ્પાને પૈસા વસૂલ કરીશ. અને અમારી એ જ વિનંતી છે કે એ ભાઈનો વિઝા એક મહિના પછી વિદેશ જવાના છે, તો એમનો વિઝા કેન્સલ કરાવો ને એને જેલમાં નાખો ને અમારી એ પછી સેફટી જોઈએ છે. 10-12 વર્ષથી છે એમની સાથે. એ 55 લાખ રૂપિયા વપાઈ લીધા હતા, તેને પછી 3.5 કરોડ રૂપિયા વ્યાજ લઈ લીધું છે. ને એ પેટે અને ગોદામ અને દુકાન બંને અમારે લઈ લીધા છે શાખાગત કરીને ધોકેથી. અમે કમિશનર સાહેબને બધું કીધેલું કે અમારે આ બનાવ બન્યો છે ને વરાછા પોલીસ સ્ટેશનવાળા અમારી અરજી લખતા નથી. પહેલાં અરજી લખેલી તો 5 કલમ લીધેલી, તેને પછી કેન્સલ કરી નાખી અરજી અમારી. અને પછી કમિશનરે ઓર્ડર આપ્યો તો તે પછી અમારી 2 સામાન્ય કલમ લગાવીને એફઆઈઆર લીધી એમણે. વિષ્ણુભાઈ અગ્રવાલ મારું નામ છે. મારી દુકાન અશ્વની કુમાર એકે રોડ ઉપર છે. 25 વર્ષથી દુકાન અકાઉં છું ને મારી બાજુમાં એક નિલેશ કરીને ફાઇનાન્સનો ધંધો કરે ને એ બધી મેં 55 લાખ રૂપિયા લીધેલા હતા. એનો વ્યાજ હું 3-4 ટકા લેખે 2.5-3 કરોડ રૂપિયા આપી શકું છું અત્યાર સુધી. તો બી મને દાગ ધંધી હતી મારું ગોદામ ને દુકાન એ લોકોએ સાટાઘાટ કરાવીને દસ્ત કરાવી લીધું છે. ને એ લોકો 55 લાખ રૂપિયાની મારે ઘરના મારે રોકીને માગણી કરે છે, અપહરણ કરવાની કોશિશ કરી. એ લોકો મારી છોકરીને મારી ઘરવાળીને બરાબર કમ્પ્લેન કરવા ગયા હતા. 4 દિવસ સુધી એ લોકો ધક્કા ખવડાવ્યા પર કમ્પ્લેન નહીં લીધી, લખીને એ લોકો મૂકી રાખી છે. એની જરોક્સ અમારી પાસે છે પર એ લોકોએ ફરિયાદ લીધી નથી. પછી અમે કમિશનર પાસે ગયા, કમિશનર સાહેબે એ લોકોએ ફોન કરીને કીધેલું ત્યારે સામાન કલમ લગાવીને એ લોકો ફરિયાદ લીધી છે. અમે ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે, એવું જ અમે ઈચ્છીએ છીએ. અમારે પોલીસ વરાછા પર ભરોસો નથી, તો એ કહે અમારું અમરોલી રહીએ છીએ, અમારું રહેવાનું અમરોલી છે, ત્યાં ટ્રાન્સફર કરે એવી અમે ખાતરી આપે ને પોલીસ અમને ન્યાય આપે. ને અમને એ લોકો તો ત્યાંથી દાગ ધમકી આપે, અમને જાનનું ખતરો છે, ગમે ત્યારે એ લોકો અટેક કરી શકે છે, અમને વિશ્વાસ નથી એ લોકો. વરાછા પોલીસે ધમકીનો ગુનો નોંધાયેલો છે, જેમાં કામના જે ફરિયાદી બેન છે એમના પતિ પાસે આ કામના જે તમામદાર કે પૈસા માગતા છે એ પૈસા બાબતે ફરિયાદીને એમને સુરતમાં નહીં રહેવા દેવાની અને એમના દીકરીને ગાડીમાં લઈને લઈ જવાની ધમકી આપેલો એ બાબતનો ગુનો નોંધાયેલો છે અને આગળની તપાસ વરાછા પોલીસમાં ફરી ચાલુ છે. કોણ છે આરોપી સાહેબ? રિપોર્ટિંગ બાય યાસિન દારા, BTS ન્યૂઝ સુરત.